આજે એક એવી ટ્રીટમેન્ટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે સમજીને તમે તમારી જિંદગીના ઘણા બધા દર્દો અને દુખાવોમાંથી બહાર આવી શકો છો. આ ટ્રીટમેન્ટનું નામ છે સુજોગની સારવાર. દોસ્તો, આ ટ્રીટમેન્ટમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી કે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરાવવામાં આવતી નથી કે કોઈ પણ જાતની ચીરફાડ પણ કરવામાં આવતી નથી. છતાં તમામ તમારા શરીરના તમામે તમામ દુઃખ અને દર્દમાંથી તમે બહાર આવી શકો છો તેવી સારવાર તમને જણાવવા જઈ રહ્યા છે. બીજી એક ખાસ વાત જણાવવાની કે શરીરના કોઈ પણ દુખાવા માટે કોઈ પણ જાતની દવા બની જ નથી. આ એક જ સારવાર છે કે જેમાં શરીરના તમામે તમામ દુઃખો અને દર્દમાંથી તમને કાયમી ઉકેલ મળી જશે અને તમે રોગમુક્ત થઈ ભયમુક્ત જીવી શકશો. પગને લગતું કોઈ પણ દુખાવો હોય કે પછી ઘૂંટણને દુખાવો હોય, સાઇટિકાનો પ્રોબ્લેમ હોય, થાપાને લગતો પ્રોબ્લેમ હોય કે વેરિકોઝ વેન્સને લગતો પ્રોબ્લેમ હોય, તો સાથે જ હાથનો દુખાવો હોય, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો, બ્રેનને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કમરને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી તે સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ હોય કે પેરાલિસિસને લગતો પ્રોબ્લેમ હોય, ખેંચ આવી એટલે કે એપિલેપ્સી, ધ્રુજારી આવી એટલે કે પાર્કિન્સન્સ, રાત્રે ઊંઘ ન આવી, ખોટા ખોટા વિચારો આવવા, ડિપ્રેશનમાં જીવવું, સતત માથામાં દુખતું રહેવું, શ્વાસ લેવામાં તકલીફ, મોઢામાં ગાલની નસો ખેંચાવી કે પછી કિડનીને લગતા યુરિનરી બ્લેડરને લગતા, આંતરડાને લગતા કોઈ પણ પ્રોબ્લેમની સાથે, હાર્ટને લગતા કોઈ પણ પ્રોબ્લેમમાંથી મુક્તિ જોઈતી હોય તો આ ટ્રીટમેન્ટ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત તમામ રોગની કોઈ પણ દવા બની જ નથી કે છે જ નહીં. માટે રોજ આ ચેનલ ઉપર આ જ ટાઈમે તમે વંદન સુજોગ સેન્ટરના તરુણભાઈ શાહના ઇન્ટરવ્યૂ જાતે જ નિહાળો અને જાતે ટ્રીટમેન્ટ કરો, કોઈ પણ જાતના ખર્ચ વિના અને રોગમુક્ત બનો. નમસ્કાર, હું છું આપની સાથે નમ્રતા મહિડા. ગુજરાત ન્યૂઝના અમારા સ્પેશિયલ હેલ્થ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, શ્વાસ આપણી માટે ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલાં કહી શકાય કે શ્વાસ લઈએ તો જ આપણું જે જીવન છે એ ચાલતું રહ્યું છે. તો દર્શક મિત્રો, આજે આપણે અસ્થમા ઉપર વાત કરવાના છે, કેમ કે આપણે જોતા હોય છે અસ્થમાના ઘણા બધા દર્દીઓ હોય છે અને પ્રોપર તેનાથી શ્વાસ લેવામાં તેને પ્રોબ્લેમ થતી હોય છે, અસ્થમાની રિલેટેડ ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો આજે આ તમામ જે પ્રોબ્લેમ્સ છે તેના સોલ્યુશન માટે અત્યારે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે તરુણભાઈ શાહ, વંદન સુજોગ સેન્ટરથી. તરુણભાઈ, સ્વાગત છે આપનું અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં. તરુણભાઈ, આજે આપણે વાત કરવાના છે અસ્થમાને લઈને. ઘણા બધા એવા દર્દીઓ હશે કે જેઓ અસ્થમાથી પીડાતા હશે, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, તો ઘણાને પંપ પણ લેવો પડતો હોય છે, પંપનો યુઝ કરવો પડતો હોય છે. આજે જણાવશો અસ્થમા વિશે, આ પ્રોબ્લેમ્સ તેને લઈને શું શું બીમારી થતી હોય છે. તો સૌથી પહેલાં હું આપની પાસેથી જણાવવા માંગીશ કે નાકનું હાડકું વળી જતું હોય છે, મેં એવા ઘણા બધા પેશન્ટ જોયા છે, તો તેના વિશે જણાવશો આપ અમારા જે વ્યુઅર્સ જોઈ રહ્યા છે તેમને. સૌથી પહેલાં તો આપણે અસ્થમાને લગતી વાત કરીએ ને નાકની બી વાત કરીએ. અસ્થમા એટલે શું? શ્વાસ જે આપણે લઈએ છીએ એ અહીંયા ઘડી અટકી જાય છે, અહીંથી નીચે જ નથી જતો. આ જે ટેકિયાવાળો ભાગ છે એ ટેકિયાવાળા ભાગથી નીચે જ નથી જતો. હવે આમાં શું છે કે ભગવાને આપણને બે નાક આપી છે, બરાબર, સમજી લો. આ એક જમણી બાજુની નાક અને આ ડાબી બાજુની નાક. ભગવાને આપણને બે નાક કેમ આપ્યું? જો એક જ નાક ના આપત, આપણું જેવી રીતે મોડું ખાવા માટે કાન બે આપ્યા છે, કારણ કે આ બાજુનું બી સાંભળવું છે, આ બાજુનું બી સાંભળવું છે, આંખ બે આપી છે, આ બાજુની બી જોવું છે, આ બાજુનું બી જોવું છે, પણ મોડું એક જ આપ્યું છે, કારણ કે અહીંથી ખાવાનું છે. શ્વાસ એક જ આપત, પણ એમણે બે નાક આપ્યા છે. એટલા માટે જ બે નાક આપ્યા છે કે આપણું જમણી બાજુ ને ડાબી બાજુનું બેવ બાજુનું તમારું શરીર પૂરેપૂરું ક્યોર હશે તો જ તમારી બેવ નાક ફાઇન ચાલતી હશે. હવે નાકમાંથી જ્યારે શ્વાસ તમે લો છો એ અહીંયા ઘડી ટ્રેકિયામાં અટકી જતો હોય છે, અહીંથી જ્યારે નીચે નથી જતો ત્યારે તમને અસ્થમાને લગતો પ્રોબ્લેમ કહેવામાં આવે છે. હવે ટ્રેકિયા માટે તો આપણે બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ પહેલાં બી આગળ મેં બતાવેલી છે, હવે આજે એની બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ આપી દઉં. સમજી લો કે કોઈને શ્વાસ તો લઈ શકે છે, પણ આમાં કેવું છે કે દોઢ કલાક આપણી આ નાક ચાલતી હોય છે, દોઢ કલાક આ નાક ચાલતી હોય છે. સમજી લો કે કોઈ કારણથી આ બાજુની ડાબી નાક એકદમ નથી ચાલુ થતી, તો શું છે કે બેઉ નાક ચાલુ થઈ જતી હોય છે. એટલે થોડીક આ બી ચાલે ને થોડીક આ બી ચાલે, પણ જ્યારે બીજી નાક ચાલુ ના થાય તો શું છે એને આમ ગભરામણ ને બધું થવા માંડે છે. ઘણી વખત ચાલુ થાય, ઘણી વખત નથી ચાલુ થતી, ત્યારે એને અસ્થમાનો એટેક આવે એવું પણ કહેવામાં આવતું હોય છે. એટલે જે અસ્થમાનો એટેક છે ને એમાં જમણી બાજુનું નાકવાળું બી હિસ્સા ક્લિયર કરવું પડશે, ડાબી બાજુનું બી ક્લિયર કરવું પડશે, વચ્ચેનું બી ક્લિયર કરવું પડશે અને પાછળનું બી ક્લિયર કરવું, ચારે બાજુથી તમારો ટેકિયા ક્લિયર કરવો પડશે. એ ક્લિયર કરવા માટે બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ આપું છું. તમને ખબર છે બધા પંપને બધું લે છે પણ કોઈનું ક્યોર નથી થતું. હું બધા દરેક વ્યક્તિઓને સમજાવીશ કે પોતાનો પ્રોબ્લેમ પોતે પોતાની મેથે કેવી રીતે ક્યોર કરે.
હવે આપણને ખબર છે અંગૂઠો, મેં પહેલાંય કીધું કે અંગૂઠો એટલે રાજા છે. અંગૂઠાનો આ ઉપરનો ભાગ છે તમારો મોઢાવાળો એરિયા થયો, આ વચ્ચેનો ભાગ છે તમારો ગળાવાળો ભાગ થયો, આ જે નીચેનો પોરું છે ત્રીજો પોરું, આ તમારો આખો ટ્રેકિયા છે. બરાબર સમજી લો, ટ્રેકિયા અહીંથી શ્વાસ નીચે જતો હોય છે, અહીંયા શ્વાસ નળી અન્ન નળી બધું ભેગું થતું હોય છે. બરાબર સમજી લેજો. ઘણી વખત શું છે કે તમે ખાવામાં તો જલ્દી જલ્દી ખાતા હો ને કંઈક શ્વાસ નળીમાં તમારો ખોરાક થઈ જતો રહેશે તો બી તમને સીધી તકલીફ ચાલુ થઈ જશે, વોમિટિંગ થઈ જશે, બધું થશે, પેલું બહાર નીકળી જશે ખાવાનું બધું. એટલે આ જે ટેકિયાવાળો ભાગ છે અહીંયા કરી શ્વાસ નળી અંદર નળી અહીંથી પછી બધું શરીરમાં જતું હોય છે. હવે આ જે ટેકિયાવાળો ભાગ છે તમે જાતે હમણાં હમણાં અનુભવ કરો છો, જો અહીંયા કરી તમને ગેગરિંગ જો ગાંઠ જેવું લાગશે ને તો તમને સમજી લેવાનું કે તમને શ્વાસની તકલીફ છે. મેં પહેલાં બી કીધું હતું કે શરીરમાં કોઈ બી રોગ આવશે તો સૌથી પહેલાં હાથના પંજામાં આવશે. તો આપણે અહીંયા કરી જાતે તમે મારું ટીવીનો પ્રોગ્રામ જોઈ રહ્યા છો તો તમે જાતે ચેક કરો ને આ ત્રીજી લાઈન છે. જો બરાબર સમજી લો, આ જે ત્રીજી લાઈન છે એ ત્રીજી લાઈનની અંદર આ જે ત્રીજો પડું છે અહીંયા કરી તમે ધીરે ધીરે આમ દબાવશો તો તમને કોઈક જગ્યાએ તમને એવું લાગશે કે આ તો મારું એકદમ ગાંઠ જેવું લાગે તો સમજી લેવાનું કે તમે શ્વાસ નથી લઈ શકવાના. તમને ગમે ત્યારે અસ્થમાનો પ્રોબ્લેમ અત્યારે બી છે ને ભવિષ્યમાં મોટો થઈ જશે. એટલે સૌથી પહેલાં તમે આ નીચેની લાઈન આખી ક્લિયર કરી દો. નીચેની લાઈન નહીં ને સહેજ ઉપરનું જે આ પડું છે આટલા ભાગની અંદર તમે ધીરે ધીરે ટ્રીટમેન્ટ કરીને જોશો તો અહીંયા કરી બી તમને બધું જામ થયેલું લાગશે. તો તમારું આ બધું ગળું આખું તમારું જે એકદમ જામ થઈ ગયું છે એ ધીરે ધીરે ઢીલું થવા મળશે. આ વચ્ચેનું સાઈડ ક્લિયર કર્યું. હવે સમજી લો કે જમણી બાજુ આપણને વધારે તકલીફ થાય છે તો મેં અત્યારે આ જમણો હાથ લીધો છે. તો જમણા હાથની અંદર બી સમજી લો છો આ પહેલી બીજી આંગળી બહુ જ ફાઇન બતાવી રહ્યો છું. તમે અત્યારે બી આ જે હું અત્યારે બોલી રહ્યો છું ને કદાચ કરોડો રૂપિયાની મિલકત ખર્ચીને બી તમે આ જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકો. હું અમારા 25 વર્ષના અનુભવની તમારી સામે કરું છું કારણ કે મેં 1000 પેશન્ટ ક્યોર કર્યા છે. એને લગતો કહું છું આ પહેલી બીજી આંગળીની આ જે વચ્ચેની લાઈન છે બરાબર સમજી લો જે આજે અહીંયા કરી સેજ ફૂલેલું છે અહીંયા કરી બી તમે અહીંયા કરી ટ્રીટમેન્ટ કરશો ને ધીરે ધીરે કરીને અહીંયા કરી મૂકી રાખશો ને બરાબર સમજી લેજો. અમુક અમુક શરીરના અંગો એવા હોય છે કે જેમાં તમારો કંટ્રોલ નથી હોતો. તમારે હાથ ઊંચો કરવો હોય તો તમે કરી શકો છો, પગ ઊંચો કરવો તો કરી શકો છો, આંખ ઊંચું કરવું હોય તો કરી શકો છો, પણ તમે એવું નથી કરી શકતા કે મારી જમણી નાક ચાલતી હોય તમે વિચારો કે મારે ડાબી નાક ચાલુ કરવી છે તો તમે નહીં કરી શકો. લેટ્રિન તમે નહીં રોકી શકો, તમને આવશે તો જવું જ પડશે. યુરિન તમે નહીં રોકી શકો. એટલે અમુક અમુક ભગવાને એમની પાસે રાખેલી છે. પણ આજે હું તમને એવી વાત બતાવવા જઈ રહ્યો છું કે તમે ભગવાનને બી સાથે જઈ શકો છો તમે. બરાબર. હવે આ જે અંગૂઠો ને પહેલી આંગળીને આ જે વચ્ચેનો એરિયા છે એ તમારું આમ તમે રાખશો તો તમને ખબર છે કે આ જમણી બાજુનો એરિયા છે. બરાબર. તો અહીંયા કરી તમે વચ્ચે અહીંયા કરી 10 મિનિટ મૂકશો ને અહીંયા કરી તમે જોશો તો અહીંયા કરી તમને ઘણું બધું તમને કઠણ કઠણ જેવું લાગશે. ધીરે ધીરે 20-25 મિનિટ તમે આ મસાજર આવી રીતે મૂકી રાખશો ને તો અહીંયા કરી ધીરે ધીરે તમને બહુ જ સારું લાગશે. ધીરે ધીરે તમને ગમવા માંડશે ધીરે ધીરે. અને તમે જોશો ને તો ધીરે ધીરે તમારી આ બાજુની નાક પણ તમારી ચાલુ થઈ જશે. બરોબર સમજી લો. અહીંયા ઘડી મેં કર્યું તો તમારી બેવું નાક ફાઇન ચાલતું થઈ જશે. આ બાજુનું કરશો તો તમારી જમણી નાક બી ચાલુ થઈ જશે. સેમ ટુ સેમ હવે મેં આ બાજુનું મારે ડાબી બાજુનું બી કરવું છે. તો અંગૂઠાનો આપણે આ બાજુનો એરિયા છે એ આ બાજુનો હિસ્સો છે. બરોબર છે. તો આને બી તમે અહીંયા ઘડી આ બાજુનો જે ત્રીજો આ જે નીચેની લાઈન છે એ મેઇન લાઈન છે અને આ ઉપરનો પોરો આ નીચેનો પોરો આ બેઉ પોરીની અંદર અહીંયા કરી તમે 10 મિનિટ અહીંયા તમે ટ્રીટમેન્ટ કરી દોશો ધીરે ધીરે કરીને. જેવું તમે અહીંયા ઘડી કરશો ને એની સાથે આ બાજુ બી તમને આખું રિલેક્સ થવા મળશે. અને આટલું રિલેક્સ થાય એટલે પછી તમે આ પાછળની સાઈડેથી બી જશો. એટલે શું છે કે આની પાછળનો ભાગ જે છે અહીંથી એટલે આખું ચારે બાજુથી તમે કર્યું અહીંયા કરી આ ભાગમાં બી તમે 15-20 મિનિટ ટ્રીટમેન્ટ મૂકો. થોડો ખાડો પડી જવું કરજો. જો આ દેખાતું હશે ને બધાને મને લાગે છે દેખાશે બધાને. બરાબર છે. આટલા એરિયાને આ નીચેનો પોરું આટલો જ એરિયા છે. બરાબર સમજી લેજો. આટલો એરિયા તમે ક્લિયર કરી દો. આ શું તમે ચારે બાજુનું ક્લિયર કરી દીધું. 15-20 મિનિટ ટ્રીટમેન્ટ કરો અને પછી સિમ્પલ આ મેથીની પટ્ટી મેં જે રીતે આગળ બી બતાવી હતી એ મેથીની પટ્ટી આ ગોળ મોટર આવી રીતે તમે બાંધી દો. પટ્ટી લગાડીને તમે 24 કલાક આ મેથીની પટ્ટી રાખો. તમે આ મેથીની પટ્ટી લગાડશો ને તમારો શ્વાસ 110% નોર્મલ તમારો ચાલુ થઈ જશે. ઇઝીલી તમને અસ્થમાને લગતી જે પ્રોબ્લમ હશે ટાઈમ લાગશે કદાચ જો બહુ બગડેલું હશે તો તમે ઘેર કરશો તો 1-1.5 મહિનાની અંદર આ 100% ક્લિયર થઈ જશે અસ્થમાને લગતો પ્રોબ્લમ. હે ને જી તરુણભાઈ, આપણે આ વાત કરી નાકનું હાડકું વળી જતું. હા હા હા. તો હવે હું પૂછવા માંગીશ કે ઘણા જે અસ્થમાના જે પેશન્ટ છે તેમને શ્વાસ નાભી સુધી નથી પહોંચી શકતો તો એની પાછળ કારણ શું કરી શકાય? હા, હવે આપણે બે તમે સવાલ પૂછી લીધા. પહેલા નાકનું જે હાડકું વધી જતું હોય છે એને લગતી વાત કરી. હવે હમણાં આપણે જે રીતે સમજાવ્યું કે આપણી જે ચારે ચાર આંગળીઓ છે બરાબર સમજી લો તો ચારે ચાર આંગળીઓની અંદર બ્રેઇન વાળો હિસ્સો હોય છે. બરાબર છે. આપણે આગળ બી વાત કરી હતી. હવે તમે જોજો નાકનું જ્યારે અંદર કંઈક મસો થઈ જતો હોય છે કે કંઈક હાડકી વધી જતી હોય છે તમે એનું ઓપરેશન કરવા જશો તો ઘણી વખત મેં આગલા એપિસોડમાં બી એક વખત
વખત કીધેલું કે એક જણ આવી રીતે નશાનું ઓપરેશન કરવા ગયો હતો, તેની આંખો જતી રહી હતી. એને કંઈક ડૉક્ટરની ભૂલ હશે કે ગમે તે કારણ હશે, આપણને ખ્યાલ નથી. એટલે આ બહુ સેન્સિટિવ વિષય છે, બને ત્યાં સુધી અહીંયા ઘણી ઓપરેશન ના થાય તો સારું, સુજોગ કરશો તો તમારે પરમેનન્ટ ક્યોર થઈ જશે. એટલે સૌથી પહેલાં તો એ જે ચારે ચાર આંગળીઓ છે ને, એ ચારે ચાર આંગળીઓની અંદર તમને તમારી મેં તે સમજો કે પહેલી આંગળી છે તો આ બી બ્રેઇન જ છે, આની અંદર બી તમે બે આંખ બનાવી દો, અહીંયા ઘણી આ માથા એરિયા કરો ને અહીંયા ઘણી નાક વાળો હિસ્સો અહીંયા ઘણી તમે મૂકશો ને અહીંયા ઘણી મસાજર, અહીંયા ઘણી તમે 10 મિનિટ માટે મસાજર અહીંયા મૂકી રાખો, એવું 10 મિનિટ અહીં મૂકી રાખો, 10 મિનિટ અહીં મૂકી રાખો, 10 મિનિટ અહીં મૂકી રાખો, સેમ ટુ સેમ તમે પાછળની સાઈડે બી તમે આટલો આટલો આખો ભાગ લે અને આખો ભાગ લે કરી દેશો તો એમાં નુકસાન શું છે, કદાચ 10 જગ્યાએ 15 મિનિટ ટ્રીટમેન્ટ કરી તમે આ ઉપરનો હિસ્સો ધીરે ધીરે કરી દો ક્લિયર, એટલે શું છે તમારા મેરિડન્સને લગતા જે પ્રોબ્લેમ છે એ બી તમે ધીરે ધીરે ક્યોર કર્યા, આ ચારે ચાર આંગળીઓ ક્લિયર થઈ ગઈ. પછી તમે મેઇન અંગૂઠો છે, અંગૂઠાને તમે આમ કરીને જોશો ને આમ, તો જે સૌથી વધારે ઉપસેલો ભાગ હોય, સમજી લો કે આપણને ખબર છે આપણા મોઢાની અંદર સૌથી ઉપસેલો ભાગ કયો છે તો નાક છે, એ નાક જવાનો જે ઉપસેલો ભાગ છે અહીંયા ઘડી તમે 15-20 મિનિટ અહીંયા ઘડી મસાજર મૂકી દો, ધીરે ધીરે તમને સહેજ પેઇન થાય તો સહન કરી લેજો, અને નહીં તો ઉઠાઈ લો પાછું મૂકો, ઉઠાઈ લો પાછું મૂકો, નહીં તો કોઈ કપડું કેવું કંઈક મૂકી દો, પહેલાં કપડું મૂકીને અહીંયા ઘડી ધીરે જો દુખશે એ તમારો મેઇન પોઈન્ટ છે, નથી દુખતું તો તમે પરફેક્ટ જગ્યાએ નથી પહોંચ્યા. જો તમને નાકની હાડકીને લગતો બહુ જ પ્રોબ્લેમ હશે, એક જ નાક ચાલુ રહેતી હશે, તો તમે આ રીતે કરશો તો તમને જગ્યા ખબર પડી જશે, આ ડાયોગ્નોસિસ છે. એટલે આ જગ્યા તમે આવી રીતે મૂકી રાખશો, ધીરે 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 કરી કરશો તો અહીંયા ઘડી તમે જોશો ને તો અહીંયા ધીરે એક સમય એવો આવશે કે અહીંયા દુખતું બંધ થઈ ગયું, અહીંથી દુખતું બંધ થયું એની સાથે તમારું નાકનું હડકું સેટ થઈ ગયું. સેમ ટુ સેમ તમે પાછળની સાઈડે કરો, ટાઈમ લાગશે, 15-20 દિવસ લાગશે, તમે કરશો તમારો નાકને લગતો પ્રોબ્લેમ હાડકાને લગતો પ્રોબ્લેમ 100% પરમેનન્ટ ક્યોર થઈ જશે. આવી ચિત્રમાં જણાવશો કે જે અસ્થમાના પેશન્ટ હોય છે એમને દાદરા ચડવામાં કે પછી ક્યારેક નાના બાળકો રમતા હોય છે વધારે પડતું, કે પછી લેડીઝ જે હોય છે વધારે પડતું કામ કરતા હોય છે તો તેમને હાફ ચડતો હોય છે, તો એ જણાવશો. હવે હાફ ચડે છે ને એ એક મેઇન તમે પોઈન્ટ મને પૂછ્યું, એ હાફ જે ચડતી હોય છે ને એમાં શું હોય છે કે ઘણી વખત મેરિડન્સ પ્રમાણે બી થતું હોય છે, અને ઘણી વખત શું છે કે અમે ઉર્જા શક્તિ પ્રમાણે કરતા હોઈએ છીએ, ઘણી વખત ચક્ર પ્રમાણે બી કરતા હોઈએ છીએ, પણ ચક્ર પ્રમાણે જ્યારે અમે કરીએ છીએ ને ત્યારે એનું બહુ ચમત્કારિક રિઝલ્ટ મળતું હોય છે. તો તમે જોજો જે લોકોને હાફને બધું બહુ ચડતું હશે ને, થોડાક દાદરા ચડ્યા અથવા તો પગથિયા ચડ્યા એમને હાફ ચડવા માંડી, તમે જોશો ને તેમના બેઉ ખભા બહુ ડિસ્ટર્બ હશે. એટલે તમને ખબર છે ખભા એટલે હાર્ટનો આગળનો ભાગ થયો, બરાબર. પહેલાં બી આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે બહુ પડછો થઈ જાય તો ક્યાં ટ્રીટમેન્ટ આપવાની કેવી રીતે, તો એવી રીતે તમને કહું છું. ઘણી વખત શું છે કે શ્વાસ જ નાભી સુધી નથી પહોંચશો, શ્વાસ લે છે પણ અહીં છાતી સુધી જ આવે છે, તમે પોતે હમણાં બેઠા બેઠા શ્વાસ લઈ શકો તો આમ પેટ આગળ નહીં થાય, જે રીતે હું અત્યારે આમ કરું છું, પેટ આગળ થવું જોઈએ, શ્વાસ તમારો નાભી સુધી જાય એવું તમને લાગશે. એને બહુ ફાઇન ટ્રીટમેન્ટ કરી બતાવી જઈ રહ્યો છું. આ મસાજર તો તમે વસાયેલું છે જ, દરેક આગલા બધા એપિસોડમાં જોયેલું મેં બતાવેલું છે. એટલે આ પહેલી આંગળી જે છે ને, એ આ પહેલી આંગળીના નીચેના ભાગની અંદર ધીરે 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 કરીને તમે જોશો, પહેલાં આગળનો હિસ્સો થોડો ક્લિયર કરી દો, 10-15 મિનિટ ટ્રીટમેન્ટ કરીને અહીંયા ઘડી ક્લિયર કરી દો, આટલું ક્લિયર થાય પછી અહીંયા ઘડી જે વચ્ચે આજ મેં તમને કીધેલું સ્વાદિષ્ઠાન ચક્ર, તમે અહીંયા ઘડી 15 મિનિટ સુધી મૂકી રાખો. તમે જો અહીંયા ઘડી 10 મિનિટ થશે ને પછી તમે શ્વાસ લેશો ને તો તમને છાતીમાં બી ઠંડુ ઠંડુ લાગવા માંડશે. તમે જોજો જાતે અનુભવ કરશો ને. આ શું છે, હું મારા અનુભવની વાત કરું છું, મારો તો 25 વર્ષ થયા, મેં 1000 પૈસા ક્યોર કર્યા છે, પણ તમે જાતે કરશો ને તો તમને એવું લાગશે કે પહેલી વખત હું શ્વાસ લઈ રહ્યો છું. આ અહીંયા વચ્ચે તમે 10-15 મિનિટ પહેલાં જેવું તમે મૂકી દેશો ને એની સાથે તમારો શ્વાસ ધીરે ધીરે પહેલાં છાતીમાં ઠંડુ ઠંડુ લાગશે, તમને લાગશે તો સમજો તો ત્યાંથી લઈને પહેલી વખત ફાઇન શ્વાસ થઈ શકો, લઈ રહ્યો છું. એવી રીતે તમે અહીંયા કરી શકો તો શ્વાસ લેતા તમે થઈ જશો ફાઇન, નાભી સુધી તમારો શ્વાસ થઈ જશે. પછી આટલું ક્લિયર થાય પછી આખી લાઈન ક્લિયર કરી દો, પહેલી આંગળીની નીચેની લાઈન કહું છું, કારણ કે એની પહેલી બીજી વચ્ચેની લાઈનમાં કિડની પર હોય છે, કિડની લીધે બી ઘણી વખત શ્વાસ ચડતો હોય છે. કિડનીની અસર હાર્ટમાં બી થાય છે અને યુરિનરી બ્લેડરમાં બી થાય છે, તો જોડે જોડે પહેલી બીજી આંગળીની વચ્ચેની લાઈન બી તમે કરી દો તો કિડનીને લગતી બી શ્વાસની તકલીફ હશે એ બી મટી જશે, અને અહીંયા કરી તમે આ પહેલી આંગળીની નીચે કરશો તો હાર્ટને લગતો જે પ્રોબ્લેમ હશે એ બી મટી જશે, તમને ક્યારે પડછો જે થાય છે, ગભરામણ થાય છે, બધું મટી જશે. અને ધીરે ધીરે કરીને આ પાર્ટ ક્યોર કરી જશો ને તો તમારી લાઈફ બની જશે. તમને એવું લાગશે કે બહુ જ મને ફાઇન ટ્રીટમેન્ટ બતાવી દીધી તનુભાઈએ, અને આવી રીતે તમે ક્યોર કરી દેશો ને તો તમારું ફાઇન થઈ જશે, તમને તમારો શ્વાસ નાભી સુધી પહોંચતો થઈ જશે, તમને દાદરા ચડવામાં જે હાફ ચડે છે એ બધું 100% મટી જશે તમારું. જી તરુણભાઈ, જણાવશો કે માથામાં પણ ભયંકર દુખાવો થતો હોય છે, હા હા, અને એમાં પણ ઠંડી આવે ત્યારે તો
ખૂબ જ વધી જતું હોય છે, કફને લીધે, શરદીને લીધે, કે ક્યારેક ખાંસી પણ એવી થતી હોય છે, તો માથામાં પણ ભયંકર દુખાવો થતો હોય છે, તો શું તેમાં પણ આનાથી રાહત મળી શકે? રાહત આમાં નહીં મળતી, એ તો પરમેનન્ટ ક્યોર થાય છે. રાહત માટે તો આપણે બીજી જગ્યાએ જવાનું, દવાઓ ખાઈ લેવાની. બહુ ફાઇન સવાલ પૂછે તમને આ માથાનો દુખાવો. હવે માથાના દુખાવામાં શું છે, કેટલી બધી પ્રકારના માથાના દુખાવો હોય છે, બરાબર સમજી લો છો, કે તમને કંઈ વાગી ગયું છે ને તમને માથામાં દુખી રહ્યું છે, તમને કપાળના ભાગમાં બહુ દુખી રહ્યું છે, તમને જમણી બાજુની સાઈડે દુખી રહ્યું છે, તમને ડાબી બાજુની સાઈડે દુખી રહ્યું છે, કે વચ્ચેની સાઈડે અહીંયા ઘણી ખાડા જેવું લાગે છે, બરાબર સમજી લેજો. માથાનો દુખાવો એ સામાન્ય ના સમજતા, આ માથાનો દુખાવો એટલો બધો ભયંકર હોય છે ને કે નાના છોકરાને અમુક વખતે મારી પાસે બી કેટલાય કેસો એવા આવ્યા છે, અને તમે ટીવીમાં બી થોડાક વર્ષો પહેલાં જોયું હશે કે એક છોકરો એનું માથું અથાળ્યા કરતો હતો, દિવાલની અંદર, ભીંતની અંદર અથાળ્યા કરતો હતો, તો એના મા બાપ એને સાંકળથી બાંધીને રાખતા હતા. ઢગલા બંધ ડૉક્ટરોને બતાવી ચૂક્યા હતા, આ તો ટીવીમાં આવેલું હતું, અને એમણે ઓપનમાં કીધેલું કે આ કોઈ પણ આનો આ છોકરાનો રોગ મટાડી શકે, તો એને ગવર્મેન્ટ જે ચાહે એને ગિફ્ટ આપવા, એટલે એને જે ઇનામ આપવાનું હશે આપશે એવું કીધેલું. તો કોઈ આગળ નહોતું આવ્યો, તો થોડા 12-15 વર્ષ પહેલાંની વાત છે. એટલે માથાનો દુખાવો કઈ જગ્યાએ થાય છે, સાને લીધે થાય છે, એ બી બહુ ઇમ્પોર્ટન્સ હોય છે. એટલે દરેક વસ્તુનું આપણે આજે નક્કી જોઈ લઈએ. પહેલાં સમજી લો કે કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયો છે, કોઈ જગ્યાએ વાગી ગયું ને એને લગતું છે, તો એને લગતું તો મેં તમને સિમ્પલ જે રીતે હમણાં બતાવ્યું હતું કે જો વાગી ગયું છે અને એને લગતું થયું છે, કે તમને કોઈ જગ્યાએ મારામારી થઈને તમને એ જગ્યાએ વાગી ગયું, તમારું જોરથી માથું અથડાયું દિવાલ સાથે, અથવા તો ઓપરેશન કોઈ તમે બ્રેઇનને લગતું કરી દીધું, આ કપાળમાં બી તમને હાઈએસ્ટ દુખે છે, તો એ બધા પ્રોબ્લેમ માટે મેં તમને જે રીતે કીધું એ અંગૂઠો તો રાજા છે જ. એ અંગૂઠામાં સમજી લો કે તમને જમણી બાજુની સાઈડે અહીંયા ઘડી તમને બહુ જ દુખી રહ્યું છે, એટલે અહીંયા ઘડી ખાડા જેવું પડી ગયું, અહીંયા ઘડી ખાડા જેવું લાગે છે. તો તમને ખબર છે આ અંગૂઠાનો જે આ નખનો નીચેનો ભાગ છે, બરાબર સમજી લેજો, બહુ જ સરસ બતાવું છું. કદાચ તમને રોગ નહીં હોય તો તમને આની સિરિયસનેસતા નહીં ખબર હોય, પણ જેને તકલીફ હશે ને એ જ્યારે આ કરશે ને તને એવું લાગશે કે હું કેવી રીતે આભાર માનું. અહીંયા ઘડી આ જેવાળા ભાગની અંદર છે, અહીંયા ઘડી આટલા ભાગની અંદર ધીરે કરીને અહીંયા ઘડી છે ને દુખતું બહુ હશે. અહીંયા ઘડી જો અહીં માથામાં ખાડો છે ને એવો અહીંયા બી ખાડો પડી જશે. મેં તમને કીધું કે શરીરમાં કોઈ બી રોગ આવે તો સૌથી પહેલાં હાથના પંજામાં આવશે. ધીરે ધીરે કરીને તમે અહીંયા ઘડી ટ્રીટમેન્ટ કરશો 15-20 મિનિટ ટ્રીટમેન્ટ, તો અહીંયા ઘડી એનો ખાડો ધીરે ધીરે પૂરાતો થશે. જેવું અહીંયા ઘડી સારું થશે ને એની સાથે એટ એ ટાઈમ વિધિન 1 સેકન્ડ અહીં કર્યું ને તરત અહીંયા ફાયદો થશે. પણ આની જોડે છે ને નીચે ગળાવાળો હિસ્સો બી ઘણી વખત ક્યોર, કારણ કે નસો અહીંથી જતી હોય છે, તો એના હિસાબે ગળાવાળો હિસ્સો બી ક્યોર કરવો પડતો હોય છે. અને આ બી ક્લિયર કરશો તો ધીરે ધીરે કરીને તમે જોશો આને આ બેવ કરી દેશો, અને ક્રોસની જે નસો જતી હોય છે એને ક્રોસમાં બી અંગૂઠાની તમે ટ્રીટમેન્ટ કરી દો. આ રીતે અંગૂઠો થોડો ક્રોસમાં લેજો, આ રીતે થોડું આ બધું ક્રોસ કરો, અને આ બાજુની સાઈડે બી ક્રોસ કરશો. આવી રીતે તમે ચારે બાજુથી કરશો ને તો તમારો માથાને લગતો દુખાવો, જે દુખાવો કહું છું માથામાં, જે અહીંયા ઘડી જે તમને સ્થૂળ શરીર સ્થૂળ માથાની અંદર જે પ્રોબ્લેમ થયો છે એ તમારો મટી જશે. હવે શું છે, ઘણી વખતે વિચારોના હિસાબે બી આપણને માથું દુખતું છે, રાત્રે ઊંઘ નથી આવી એને લીધે બી માથું દુખ. મેં તમને કીધું ને કયા કારણથી માથું દુખે છે, બહુ ડિપ્રેશનમાં છો, તમને બહુ જ વિચારો છે, જિંદગીમાં ઘટનાઓ એ ઘટી છે કે તમે નથી કાઢી શકતા બહાર, એમાં માઇન્ડમાંથી સતત તમે કંઈ બી કામ કરવા જાઓ છો તો એ બધી જૂની વાતો યાદ આવે છે, તમને માથું દુખે છે, રાત્રે સૂઈ નથી શકતા એને લીધે બી માથું દુખે છે. તે જે વિચારોનું જે દુખતું હોય છે એની તો મેં બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ તમને બતાવી છે. હું અત્યારે આ નોર્મલ ટીવીમાં બોલી દઉં છું એટલે કદાચ તમે એની વેલ્યુ નહીં થાય, પણ આટલું શીખવા માટે અમે ઘણા બધા પૈસા બગાડ્યા છે, ઘણા બધા એક્સપિરિયન્સ કર્યા છે, ઘણા બધા લોકોની ગુલામી કરી છે, ઘણી બધી જગ્યાએ અમે ગયા છે, ઘણું બધું ભણવું પડ્યું હતું. અમે લોકો સાઉથ કોરિયા ગયા હતા, ત્યાં સાઉથ કોરિયાથી બધું શીખવું પડતું હોય છે. અહીંયા ઘણી ઇન્ડિયામાં બી બધી જગ્યાએ જ્યાં જ્યાં બી એમની મિટિંગો હોય છે ત્યાં મારે એટેન્ડ કરવી પડે છે, ત્યાં પછી અને પછી એક્સપિરિયન્સ લેવો પડે છે, કેટલા બધા પેશન્ટોને એક્સપિરિયન્સ લીધા પછી આપણને ખ્યાલ આવે છે. તો જે વિચારોને લીધે જે રાત્રે ઊંઘ નથી આવતી બધું થતું હોય છે, એમાં જે પહેલી આંગળી છે, બરાબર સમજી લેજો, આ પહેલી આંગળીની આ જે વચ્ચેની લાઇન છે, આંખો બંધ કરીને તમે અહીંયા ઘડી 1/2 કલાક ટ્રીટમેન્ટ કરી દો, બરાબર સમજી લેજો. હું તમને ઢગલાબંધ કિસ્સા એવા બી બતાવીશ કે જે ખાલી માથાના દુખાવાની અંદર જ એમની ડેથ થયેલી છે. અમારા કુટુંબમાં બી એવા ઘણા કિસ્સા બનેલા છે કે જે માથાની દુખાવો નથી મટી શકતો, હોસ્પિટલમાં એડમિટ કરે છે, તો પછી એને જે આઈસીયુમાં બધું નાખી દે છે, અને પેલા પેશન્ટ બી એવું કહેતા છે મને ઘરે લઈ જાઓ, મારે છતાં બી એમને દોરડેથી બાંધીને પણ એમને રાખતા હોય છે, અને છેલ્લે એમની મોત થઈ જતી હોય છે. આ માથાનો દુખાવો સિમ્પલ તમે અહીંયા ઘડી પહેલી આંગળીની નીચેની લાઈન અને છેલ્લી
આંગળીની નીચેલી લાઈન કરશો ને, અડધો અડધો કલાક કરશો ને, તો તમને એમાં ચમત્કારિક રિઝલ્ટ મળવા માંડશે. એકદમ ક્યો કરવા માટે, કદાચ વધારે કરવું પડે તો વધારે કરો, બહુ એડો બગડી ગયું હોય તો પછી મારી પાસે લાવવું પડશે, તો પછી નીડલિંગ છે બધું બી કરવું પડતું હોય છે, ઉર્જા શક્તિ બેલેન્સ કરીને આરતી કરશો તો તમારો માથાનો દુખાવો 110% પરમે. આ વિચારોના હિસાબે, તમને રાત્રે ઊંઘ નથી આવી એના હિસાબે ડિપ્રેશનના વિચારો છે એ બધા માટે આ પહેલી છેલ્લી આંગળી બેસ્ટ છે. અને થોડું સુજોગનું જ્ઞાન લઈ લેશો ને, અત્યારે તો ઇન્ટરનેટની દુનિયા છે, તમે ગૂગલ પર જશો તો સુજોગની 4-4.5 લાખ સાઈડ છે, એની અંદર તમારે જે જોઈએ બધું, પણ ઓરિજિનલ સાઈડ પર જોજો. એના લોકોએ લોકલ બનાવી બનાવીને જે વિડીયો મૂક્યા હોય એની અંદર તમને જ્ઞાન નહીં મળે. ઓરિજિનલ તમે સાઉથ કોરિયાની જે સાઈડ છે એની ઉપર જશો તો સાઉથ કોરિયાની સાઈડ ઉપરથી તમને સાચું નોલેજ મળશે. એની મિલિયન જ બુકો મૂકેલી છે, તમે બુક્સ જોઈશે તો બી તમે ઓનલાઈન ખરીદી શકો છો, આ બધા અંદરથી જાણી શકો છો કે કેટલા બધા રોગો કેટલા ફાઇન ક્યોર થાય છે. ઓનલાઈનમાં તમે સુજોગની ચોપડી મંગાવી શકો છો, ઘણી બધી ચોપડીઓ છે, બધી કોઈ બી ચોપડી તમે માગશો 4-4.5 લાખ તમને મળી જશે. ચોપડી જોઈશે તો એ બધી ચોપડીઓમાં બી બધું જ્ઞાન આપેલું છે. સામાન્ય પ્રોબ્લેમ તો અમે તમારી મેતે ક્યોર કરશો ને તો બી થઈ જશે, એટલી ફાઇન ટ્રીટમેન્ટ છે આ, હે ને. હા, તરુણભાઈ જણાવશો કે આ પહેલાં જ્યારે આપણે હાર્ટની રિલેટેડ જ્યારે વાત કરી હતી ત્યારે ઇમરજન્સીમાં જે ટ્રીટમેન્ટ કરવાની હતી આપણે જણાવી હતી, તો આ અસ્થમાઓ પણ ઘણી વખત મેં એવા જોયા છે કે અચાનક અટેક આવતા હોય છે, કે પછી ત્યારે ઇમરજન્સી એવી કોઈ હોય કે તેઓ હોસ્પિટલ સુધી પહોંચવામાં ટાઈમ લાગતો હોય, તો એ સમયે એવી કોઈ ટ્રીટમેન્ટ? હા, એમાં તો મેં તમને જે સિમ્પલી બહુ પહેલાં એક વખત કીધું કે કોઈ વખત એટેક આવ્યો માણસ બેભાન થઈ ગયો, બરોબર, સમજી લો. એટેક આવ્યો માણસ સામાન્ય રીતે તમને ચાલતા ચાલતા સમજી લો કે તમને એકદમ શ્વાસની તકલીફ થઈ ગઈ. શ્વાસની તકલીફ અલગ છે ને એટેક આવો અલગ છે. તમને શ્વાસની તકલીફ થઈ ગઈ તો આપણે છોકરી બધી માથામાં રબર બેલ્ટ તો લગાડતી જ હોય છે, કશું નહીં તો રબર બેલ્ટ લગાડી, યાર નીચેના પોરમાં લગાડી દો ના, તમે રબર બેલ્ટ અહીંયા કરી, તમને થોડુંક દુખશે, તમારું કાળું કાળું થશે 10-15 મિનિટ માટે, અહીંયા કરી કાળું થાય તો અહીંથી કાઢીને અંગૂઠામાં મૂકી દો, તો બરોબર રબર બેલ્ટ લગાડી દો. તમે બહુ જ ફાઇન છે આ ઇલાજ, તમે જાતે અનુભવ કરજો. સિમ્પલી મારી પાસે લાવ્યો નથી રબર બેલ્ટ, નહીં તમને બતાવ, તમે આમ રબર બેલ્ટ બી આમ ગોળ મટો લગાડી દેશો ને, 10 જ મિનિટ મૂકશો ને, એની સાથે શ્વાસ તમારો એકદમ ફાઇન ચાલતો થઈ જશે. હવે તો બીજી વાત કરી, એટેક આવે છે અથવા તો માણસ બેભાન થઈ જાય છે, તો બેભાન થઈ જવા માટે તો શું, તમે હોસ્પિટલમાં લઈ જશો ત્યાં સુધી તો માણસનો પ્રાણ પંખેરું ઉડી જશે. પણ તમે કશું નહીં કરો તો આ જેવી રીતે મેં આ હાથની આંગળીઓની જે વાત કરી એમાં શું છે કે પગની 10-10 આંગળીઓ, મેં તમને કીધું આ 10-10 આંગળીઓ એ બી બ્રેઇન જ છે, તો આ 10-10 આંગળીઓમાં તમે સેફ્ટી પિન કે એવું કશું લઈને સિમ્પલી તમે અહીંથી આમ સેદ દબાઈ આમ સેદ મારીને સેદ કાઢી લો અને પછી આમ સેદ દબાવો, જો એક ટીપું બી લોહી નીકળી ગયું તો તમે જીતી ગયા. ઘણી વખત લોહી નથી નીકળતું કારણ કે બ્રેઇન સુધી લોહી નથી પહોંચતું, એટલા માટે તો બેભાન થઈ ગયો છે. તો 10-10 આંગળીઓમાંથી આમ દબાઈને એક એક પોઈન્ટ આમ સેદ મૂકીને આમ સેદ દબાવો, એક એક ટીપું તમે લોહી કાઢશો ને તમને ચમત્કાર લાગશે. તમને એવું થશે 10-10 આંગળીઓમાં કર્યું ને પહેલે એની આંખો ખુલી જશે ને 10 મિનિટમાં એ ઊભો થઈને બેસી જશે કે મને કંઈ નહીં થતું. એટલે એટલું બહુ ફાઇન છે આ બી, એક બહુ તમારે દરેક વ્યક્તિએ કોઈને કરશો તો કોઈની જિંદગી બચાવી શકશો. હવે આમાં કશું નુકસાન નથી, કદાચ અહીંયા કઈ સેટ સેફ્ટી પિન મારીને આમ દબાઈને એક ટીપું કાઢવામાં શું નુકસાન થવાનું, કોઈ કિડની બગડવાની નથી, બ્લેડ બગડવાની. અને મેડિકલ સાયન્સનું છે નક્કી કે હાથના પંજામાં ગમે તેટલી ટ્રીટમેન્ટ કરો, ગમે તેટલું દુખાડો, આનાથી શરીરના કોઈ પાર્ટને નુકસાન થતું જ નથી, હે ને. જી તરુણભાઈ, આ એક રામબાણ ઇલાજ કહી શકું કે ઇમરજન્સીના ટાઈમમાં એક ખૂબ જ સારો એવો ઇલાજ કહીધો આપે. તો દર્શક મિત્રો, આજે આપણે આ વાત કરી અસ્થમા રિલેટેડ જે પ્રોબ્લેમ્સ છે, તરુણભાઈએ આપણી સાથે તમામ જે માહિતી છે શેર કરી છે. હવે આપણે નેક્સ્ટ એપિસોડમાં આપણે વાત કરીશું આંખને લગતા જે પ્રોબ્લેમ્સ થતા હોય છે તેને. તો ફરી એક વખત આપ નેક્સ્ટ એપિસોડમાં અમારી સાથે જોડાતા રહેજો. અત્યારના અમારા એપિસોડમાં બસ આટલું જ, ફરીથી મળીશું. નમસ્કાર.